નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું હું શું દેશી ગમરાનો સોરો આજના વિષયના અંદર હું તમને એક એવી દેશી માહિતી આપવાનો છું એટલે કે એક એવા દેશી ઉપાયની વાત વાત કરવાનો છું તમારા સાથે જે દેશી ઉપાય તમે બે દિવસ સુધી કરશો તો તમારા શરીરના અંદર હું તમને જે જણાવું છું જો સમીક્ષા હોય છે ને એ શું મંતર થઈ જશે ફક્ત આ દેશી ઉપાય તમે બે દિવસ સુધી કરીને અને હું તમને જે જણાવું છું એવી ડ્રિંક બનાવીને જો તમે પીશો ને તો તમને જો હાથ પગનો દુખાવો રહેતો કમરનો દુખાવો રહેતો કેડનો દુખાવો રહેતો મણકાનો દુખાવો રહેતો ગઠિયાનો દુખાવો રહેતો સાદાનો રહેતો હોય શારીરિક નબળાઈ હોય વાત રોગો હોય કેલ્શિયમની કમી રહેતી હોય એ પણ શું મંત્ર થઈ જશે માની લો કે તમારી ઉંમર છે વર્ષની અને તમારે પચીસ વર્ષના યુવાન થવું હોય એટલે કે તમારી ઉંમર વધી જઈ લઈને ઓછી કરવી હોય અને તમારે યુવાન દેખાવું હોય તો એના માટે થઈને પણ આ દેશી ઉપાય રામ બાણસે એટલું યાદ રાખ્યું કારણ કે ઉંમરને ઓછી કરશ આ દેશી ઉપાય તમને રાતે ઊંઘ આવતી ના હોય ઉજાગરા કરવા પડતા હોય તમને અનિંદાની સમીક્ષા રહેતી હોય અને મસ્ત અને સુંદર એકદમ ઘાટ ઊંઘ લાવી હોય અને ઓખોના અંદર ઠંડક લાવી હોય અને તે શક્તિ વખોની વધારવી હોય તો એના માટે થઈને આ દેશી ઉપાય છે અને જે શરીરના અંદર જે ખરાબ પદાર્થો હોય જે ખરાબ કચરો જમા થઈ ગયો એને બહાર નીકળવો અને પેટને એકદમ સાફ કરવું હોય તો એના માટે થઈને આ દેશી ઉપાય છે જો તમારા શરીરના હાડકા એકદમ મજબૂત કરાવવાના તમારા શરીરના અંદર કેલ્શિયમ કોઈ કાળે ખૂટે નહીં તમે હો વર્ષ જીવો કે અઢીસો વર્ષ જીવો કે પોનસો વર્ષ જીવો ઘાટા આવતા તો ખાલી હું વાત કરું છું તમને પોઈન્ટ મારું છું તો કોઈ કાળે તમારા હાડકાં કમજોર થશે નહીં અને કેલ્શિયમની કોઈ કાળે તમને કમી રહેશે નહીં ફક્ત આ દેશી ઉપાય બે દિવસ સુધી કરશો તો રિઝલ્ટ મળશે અને ઘાટા આવો તો અઢી મહિના સુધી કરશો ને તો ભાવ ભવ તરી જશે એટલું યાદ રાખજો કારણ કે એટલી બધી તમારા શરીરના અંદર તાકાત આવશે ગજબની તમારા મસલ બનતા નહીં અને હું કઈ જતા હોય મસલ પણ બનશે એટલે કે બોડી પણ બનશે શરીર સન એકદમ મજબૂત અને શક્તિશાળી બનશે શરીરના અંદર એટલી બધી તાકાત આવશે કે જે તમારો હથિયાર કમજો થઈ એ પણ મજબૂત થશે શરીરના અંદર બ્લોક નશો હોય નશોના અંદર લોહી ગંઠાઈ જયેલું હોય અને શરીરના અંદર લોહીની કમી રહેતી હોય અને જો તમારા શરીરના અંદર જો તમે ઠંડક લાવવા માંગતા હોય એટલે કે તમારા શરીરને એકદમ ઠંડુ કરવા માંગતા હોય તમને વાયુને લગતી બીમારી રહેતી વાત રોગોને લગતી બીમારી રહેતી હોય એ શું મંતર કરવા માગતા હોય એટલે કે તમારા મગજને તમે એકદમ રિલેક્સ મૂડમાં કરવા માંગતા હોય તો એના માટે થઈના દેશી ઉપાય રામ બાણશે એટલું યાદ રાખજો તમારા શરીરના એ ટુ ઝેડ પકાના દુખાવા ગાયબ થઈ જશે તમારું પેટ સાફ થશે પ્લસ તમારું વજન છે ને એકદમ નિયંત્રણમાં રહેશે એટલે કે ફિટનેસવાળું રહેશે પ્લસ તમારા શરીરમાંથી જે જરૂરી પોષક તત્વો નથી બહાર નીકળશે ને જે જરૂરી છે સંગ્રહ રહી એટલે કે એનો સંગ્રહ થતો રહેશે એક બીજી વાત કરી લઉં તમને તમારા શરીરના અંદર જો સફેદ પેટ્રોલની કમી રહેતી છે એ પણ સુમંત થઈ જશે એક બીજી વાત કરી લઉં તમને દિલથી અને પ્રેમથી ઓનાથી તમારા ચહેરાની રોનકશક્તિ વધે છે એટલે કે તેજ શક્તિ વધશે આ દેશી ઉપાયથી તમે છો તંદુરસ્ત મૂળી જેવા બની જશો એટલે કે બહુ બહુ મસ્ત છે રૂપાળા બની જશે અને રાતે ઊંઘછો તો ફટ લગન તમારી ઓખોના અંદર ઠંડક આવશે અને ફટ લગન આળી ઉટી થાય તો ઘાટ આવશે દાડો ઊંઘશે ને તે તમને ખબર પડશે કારણ કે કુંભકરણ જેવી ઘાટ ઊંઘ આવશે આ દેશી ઉપાયથી હવે તમારે શું કરવાનું છે ખબર છે તમને એવું લાગ્યું છે કે ભયલું લોબુ લબી વાતો કરે છે લોબુ લોબુ લબુ બોલ કરે છે પણ મારે તમને સમજાવવું પડે મિત્રો એટલું યાદ રાખજો કારણ કે ઘણા બધા ફાયદાઓ આવશે આ દેશી ઉપાયથી એટલું યાદ કારણ કે હું તમને જણાવી પણ શકતો નથી સૌ પ્રથમ ને તમારે અઢીસો દૂધ આ રીતે લઈ રહેવાનું જોઈ શકો તો મારા વિડીયો સમક્ષ અઢીસો નહીં પણ થોડું ઘણું છે આ તો ખાલી પ્રેક્ટિકલી સમજાવું તમારે અઢીસો દૂધ લઈ રહેવાનું છે એના અંદર છે એક જાયફળ નાખી દેવાનું છે એટલે કે ઓને ચક્કર કરીને પોતે ઓનો ભૂક્કો કરીને ઓનો પાવડર કરીને એક જાયફળ છે આ દૂધના અંદર નાખી દેવાનું છે તમારા સાથે એક ચમચી તમે મારા જોઈ શકો આ નજારો એક ચમચી ફક્ત વરિયાળી લેવાની છે આ પ્રેક્ટિકલ અંદર હું તમને સમજાવું છું આ એક ચમચી વરિયાળી છે દૂધના અંદર નાખવાની છે એક વસ્તુ તમે મારા વિડ સજારો જોઈ શકો ઇલાયી ઇલાયચી તમારે લેવાની છે ખબર છે અઢીસો દૂધના અંદર આટલી પોચ જ લેજો વધારે પડતી લેતા ને કઈ આઈડિયા પડશો એટલું યાદ રાખ કારણ કે રાતે ઊંઘ આવશે નહીં ઉજાગરા કારણ કે આરી બહુ ગરમ છે યાદ ખાલી પોચ જ નાખવાની છે પછી એના અંદર આ ગરમ ગરમ તમે જોઈ શકો મારા વીડી સમક્ષ આ મરી મરીચલા નાખવાના છે ખબર છે અઢીસો દૂધના અંદર આટલા મરી નાખવાના જોઈ લેજો વધારે પડતા નાખતા નહીં ના આઈડિયા પાડશો ઘાટાઉસે ખાટલો તોડી નાખશો કારણ કે એટલી બધી તાકાત આવશે તમારા શરીરના અંદર માપસર નાખવાના એટલે કે તમારા શરીરના અંદર ઠંડક રહે અને ગરમી રહે બે જળવાઈ રહે આ બધી વસ્તુઓ નાશી રહ્યા પછી તમારે શું કરવાનું છે આ દૂધ છે ગરમ કરવા મૂંચી દે અને બરાબર દાબીન ગરમ કરવા દેવાનું છે અને ગરમ થઈ રહ્યા પછી તમારે ઘણી કરી ગાળી લેવાનું છે અને એ દૂધ પી લેવાનું છે એટલું યાદ રહે નિયમિત તમે આવું દૂધ બનાવીને પીશો ને તો કોઈ કાળે બીમાર પડશો નહીં અને તમારા હાડકાં પણ કમજોર થશે નહીં અને તમને મેં જે જણાવીશ ને એ બીમારી શું મંત થઈ જશે એકી ધોકે એકી દેશી કે ધોકે એટલે કહેવાનું કે એક જ દેશી ઉપાય તમે જેટલી બધી કેરીઓ પાડશો એટલું યાદ રાખજો કારણ કે આખો ઓબો હલાઈ નાખશો એટલી તાકાત આવશે તમારા શરીરના અંદર મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને મારે થોડી બોલવામાં મિસ્ટેક થાય છે હું સોરી કહું છું તમને મિત્રો તમે જો મારી ચેનલના અંદર જો હોય તો જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઈકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો મિત્રો જો તમારી હેલ્થી લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટની અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો હું બનાવીશ મિત્રો આ વિડીયો છે તમારા જેટલા ભાઈબંધ હોય જેટલા ફ્રેન્ડો હોય એ બધાને શેર કરજો કારણ કે હું જે દેશી વિડીયો બનાવું છું ને એ વિડીયા વિશે ભાઈ બનોને માહિતી મળીને ડૉક્ટર પાસે જઈને ખોટા પૈસા બગાડીને મિત્રો મારા વિડીયોને પ્લીઝ પ્લીઝ લાઇક તો ભૂલતા નહીં મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર તમારો